हेलो विद्यार्थी मित्रों, स्वागत है तमारू मारी चैनल होलीडे स्कूल में। तो आज आपने जोईशु वर्ष 2020 विभाग 3 भाषा फकरो बे। आजे फकराना प्रश्नोना जवाबों केवी रीते शोधवा एनी अगत्यनी माहिती आपणे आपीशुं, जे जवाहर नवोदयनी अंदर 20 मार्क्स करता पण वधारे मार्क्स मेळवा माटेना प्रयत्नो 25માંથી 25 मार्क्स आवे ते रीते आपणे फकराने समजवा प्रयत्न करीशुं। पुष्कळ मबलक पाक मेळवा माटे आंध्र प्रदेशना कृष्ण जिल्लाना खेडूतो संगीतनो प्रयोग करी रह्या छे। तेओ आने स्वर उपचार एटले सोनिक ट्रीटमेंट कहे छे। अहींया जे शब्दों आवे छे के अहींया स्वर शब्द छे, आ फकरानी अंदर बे शब्दों स्वर आपेला छे। स्वर एटले अवाज अने एनो बीजो अर्थ ध्वनि पण थाय। तो आवा शब्दों आवता होय ए शब्दनी समझ पण आपणे मेळवी लेवी। खेडूतो पोताना पाक एटले के खेती पर वाँसना डंडा पर टेप रकॉर्डर, टेप रकॉर्डर एटले तमे जाणो छो के माइक बांधी अने अर्धा कलाक माटे दिवसमां बे वखत अमुक जे वाक्यो आवे त्यां ध्यान दोरो। अर्धा कलाक माटे दिवसमां बे वखत पाकने एटले के खेतीने संगीत संभळावे छे। परिणाम स्वरूपे शेरડીના पाक खेतीमां 6-8 टन प्रति एकर ની વૃદ્ધિ થાય છે। એટલે વૃદ્ધિ એ પણ શબ્દ બે વખત આવે છે, વૃદ્ધિ એટલે વિકાસ વધારો। આ સ્વર ઉપચારથી થાય। આના પરિણામ રૂપે ખેડૂતોને 5400 થી 7200 ની વધુ આવક થઈ। વિવિધ પ્રકારના સંગીત સાથે પ્રયોગ કરતા એ જાણવા મળ્યું કે વાદ્ય સંગીત શેરડીની ઉપજમાં સાંવર્ધિક વૃદ્ધિ કરે અને ખાંડના કારખાનાઓ ખેડૂતોને સંગીતની કેસેટો વેચી અને પરિણામ લાભકારી રહ્યું, બરાબર એટલે ફાયદાકારક રહ્યું। આ રીતે આપણે ફકરો વાંચીએ ત્યારે સંપૂર્ણ ધ્યાન આપણું ફકરામાં હોવું જોઈએ। પરીક્ષાની અંદર બેઠા ફકરા પૂછાવાના નથી, પરંતુ આપણે એક મહત્વની બાબત એ છે કે ફકરાની અંદર કયા શબ્દો પકડવા, કયા વાક્યો પર ધ્યાન દોરવું, આ બાબતો મેં છે। તો આપણે ફરીથી ફકરાને સાંભળી લઈશું। પુષ્કળ મબલક પાક મેળવવા માટે આંધ્ર પ્રદેશ જિલ્લા એટલે કે કૃષ્ણ જિલ્લાના ખેડૂતો સંગીતનો પ્રયોગ કરી રહ્યા છે। તેઓ આને સ્વર ઉપચાર એટલે કે સોનિક ટ્રીટમેન્ટ કહે છે। ખેડૂતો પોતાના પાક ખેતી ઉપર વાંસના ડંડા પર એક ટેપ રકડર બાંધી દે છે અને અડધા કલાક માટે દિવસમાં બે વખત પાકને ખેતીને સંગીત સંભળાવે છે। પરિણામ સ્વરૂપે શેરડીના પાક ખેતીમાં 6-8 ટન પ્રતિ એકર સુધીની વૃદ્ધિ એટલે કે સ્વર ઉપચારથી થઈ। આના પરિણામ સ્વરૂપે ખેડૂતોને 5400 થી 7200 ની વૃદ્ધિ થઈ। વિવિધ પ્રકારના સંગીત સાથે પ્રયોગો કરતા એ જાણવા મળ્યું કે વાદ્ય સંગીત શેરડીની ઉપજમાં સાંવર્ધિક વૃદ્ધિ કરે છે। ખાડના કારખાનાઓએ ખેડૂતોને સંગીતની કેસેટો વેચી અને પરિણામ લાભકારી રહ્યું। આ રીતના ફકરા તમારી સમક્ષ આવશે, પરંતુ પ્રશ્નોના જવાબ કેવી રીતે શોધવા એ આપણે જોઈશું। ફકરો વાંચતી વખતે આપણે ખૂબ જ ધ્યાન આપવું, એક વખત, બે વખત, ત્રણ વખત ફકરાને વાંચી અને સમજવા માટે પ્રયોગ કરો। હવે પ્રશ્ન નંબર 1 જુઓ, અહીંયા આપેલું છે કે ખાંડ ઉદ્યોગે સ્વર ઉપચારને પ્રોત્સાહન આપ્યું, બરાબર તો એનો જવાબ શું હોઈ શકે? તો અહીંયા વિવિધ પ્રકારના સંગીત સાથે પ્રયોગ જુઓ, બરાબર જ્યારે આપણે ફકરો વાંચીએ ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવાનું છે। વિવિધ પ્રકારના સંગીત સાથે પ્રયોગ કરતા, બરાબર તો અહીંયા આપણે 4 વિકલ્પો આપેલા છે, એમાં પહેલો જ વિકલ્પ છે કે વિવિધ પ્રકારના સંગીત પર પ્રયોગ કરીને, બરાબર એટલે જવાબ નંબર 1 એટલે કે એ જવાબ આવશે। કયો જવાબ આવશે? એ, બરાબર આ રીતે આપણે જવાબો શોધવાના છે। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ। પાક એટલે ખેતીને સ્વર ઉપચાર આપવામાં આવ્યો, બરાબર તો અહીંયા પણ તમે જ્યારે ફકરા વાંચતા હતા એ વખતે ધ્યાન રાખો તો ખ્યાલ આવશે કે દિવસમાં બે વખત, બરાબર તો એ વિકલ્પની અંદર આપણને જો જોવા મળે
तो जवाब आपणो ए होई शके जो बराबर एक दिवस में बे वार एटले जवाब शू आवशे सी आवशे आ रीते आपणे प्रश्नना जवाबो फकरामांथी शोधवाना छे फकरामांथी प्रश्नना जवाबो शोधी अने तैयार करी देवा एवुं नथी प्रश्नना जवाबोने आपणे केवी रीते शोधवा फकरामां कई रीते ध्यान आपवुं ए जोवानुं छे तो आज फकराना हजु प्रश्न त्रण अने प्रश्न चार बाकी छे तो आपणे जोईए तो प्रश्न नंबर त्रण जोईशुं स्वर उपचारमां सौथी वधु प्रभावित संगीत जोवा मळ्युं बराबर तो अहींया चार विकल्प आपेला छे फिल्म शास्त्रीय गीत एटले गायन अने वाद्य बराबर तो फकरानी अंदर तमे जो वांच्युं होय तो तमे जो अहींया वाद्य संगीत बराबर ने तो आ जे शब्द छे ए विकल्प आधारित तमने ख्याल आई जशे के जवाब आ होई शके बराबर एटले अहींया जवाब शुं आवशे डी आवशे आ रीते आपणे जवाब शोधवाना छे प्रश्न नंबर चार स्वर उपचारनो प्रयोग शेना पर करवामां आव्यो तो अहींया जो शेरडी वांस खेडूत बधा ज पाक खेती वगैरे तो आपणे अहींया फकरानी अंदरथी ए जवाब शोधवा माटे प्रयत्न करीशुं बराबर तो शेरडीना पाक आपणे ज्यारे ज्यारे वांचता हता त्यारे आ बाबतोनुं ध्यान मैं तमने वात करी ते प्रमाणे राखवानुं छे तो अहींया विकल्पमां तमने ख्याल आवी गयो हशे के जवाब आ होई शके बराबर એટલે જવાબ એ આવશે શું આવશે એ બરાબર હવે આપણે છેલ્લા પ્રશ્ન પર આવી ગયા સ્વર ઉપચારમાં સંગીતનો સહારો લેવામાં આવે છે બરાબર એમાં ચાર વિકલ્પો છે ખેડૂતોના મનોરંજન માટે ખેડૂતોના ઉપચાર માટે પછી ખેતીની આવક વધારવા માટે અને ખેડૂતોને પોષણ કરવા માટે તો અહીંયા લખેલું છે કે આ ઉપચારથી શું થયું શાની વૃદ્ધિ થઈ તો આના પરિણામ સ્વરૂપે ખેડૂતોને 5,400થી 7,200ની વધુ આવક થઈ બરાબર એના પરથી તમને ખ્યાલ આવી જ જાય કે જવાબ શું આવે ખેડૂતોની આવક વધારવા માટે બરાબર તો જવાબ નંબર સી આવશે શું આવશે સી તો આ રીતે દરેક ફકરાની પ્રેક્ટિસ તમે કરો અને ફકરો એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર વખત ફકરાને વાંચો અને સમજો તો તમે ફકરામાંથી પ્રશ્નોના જવાબો કેવી રીતે શોધવા તેની માહિતી મળશે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ફકરાની પણ માહિતી આપીશું તો ચોક્કસ તમે મારા વિડીયોને શેર કરજો જે મિત્રોએ આ ચેનલમાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકનને ક્લિક કરી દેજો જેથી તમારી નોટિફિકેશનમાં અમારા વિડીયો પણ અવિરત તમને મળતા રહે લાઈક પણ કરજો અને અમારા વિડીયોને શેર પણ કરજો જેથી તમારા જેવા બીજા દોસ્તોને પણ આ ખૂબ કામ લાગી જાય આભાર